બાળકો કેમ છો મજામાં ને ધોરણ ચાર પાઠ બે ભળતે કદમ બળતે કદમ તમારી સામે પાઠ્યપુસ્તકમાં સ્વર અને વ્યંજન હિન્દી વર્ણમાલા આપી છે શું છે હિન્દી વર્ણમાલા ઉપર સૌથી પહેલા અ આ ઈ છે શું છે સ્વર અને ક ખ એ વ્યંજન છે બરાબર ને આપણે આગળ પણ શીખી ગયા ને ધોરણ બીજામાં ત્રીજામાં હવે ચોથા ધોરણમાં પણ આ યાદ તો કરવું જ પડશે ને હશે અનાર આમ ઈમલી ઉલ્લુ ઊન ઋષિ એડી એનક ઓખલી અવરત અંગૂર અહશે નમહ અથવા હા 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 બરાબર ઉચ્ચે ક ખ કશે કમલ ખસે ખરલ તમે આ આગળ શીખી જ ગયા છો બરાબર ને ચિત્ર સાથે સરસ મજાનું તમને પહેલાં પણ લખાયું છે ક ખ ગ અંગ જ ઝ ઢ અણ ન ભ શ શ હ ડ્ર ગ અને ચ બરાબર તો આટલા મૂળાક્ષરો તમારે હિન્દીમાં લખવાના આવશે અને એમાં જે પ્રમાણે લીટી કરી હોય તો તમે જ્યારે શબ્દ લખો મૂળાક્ષર લખો ત્યારે એ જ પ્રમાણે લીટી કરવી પડે બરાબર હિન્દીમાં લીટી કર્યા વગર ચાલે નહીં તમારે મૂળાક્ષરની ઉપર અડારીને લીટી કરવી પડશે અને જે પ્રમાણેની લીટી મૂળાક્ષરમાં છે એ જ પ્રમાણે લીટી કરાય બરાબર તો એ યાદ રાખજો હવે નીચે તમારે અભ્યાસ એકમાં શું છે જે જુદા પડતા મૂળાક્ષર હોય આપણા ગુજરાતીમાં અને હિન્દીમાં મૂળાક્ષર જે જુદા પડે તે અહીંયા લખવાના છે ધારો કે એક્ઝામ્પલ આપ્યું છે જ તો એનો જુદો છે ને હિન્દીનો જ તો એ લખીને બતાવું છું આમાં તમારે ક તો ક લખવાનો છે પહેલાં હિન્દીનો ક ગુજરાતીનો ક હિન્દીનો ખ જુદો પડે છે ફ જુદો પડે છે બ જુદો ભ લ ઘણા બધા મૂળાક્ષર છે જે આપણા ગુજરાતી મૂળાક્ષર કરતાં હિન્દીમાં અલગ પડે છે તો અહીંયા આ જગ્યા પર તમારે એ લખવાના રહેશે બરાબર ને તો પાઠ્યપુસ્તકમાં આટલું લખજો હવે અભ્યાસ બે છે અભ્યાસ બે માં શું છે યહ અને વહ યહ વહ જે નજીકની વસ્તુ બતાવે તે યહ અને દૂરની વસ્તુ તો દૂરની વસ્તુ માટે વહ બરાબર યહ વહ યહ પતંગ હૈ વહ પતંગ હૈ નજીકની પતંગ છે તો યહ જે આંગળી બતાવી છે બરાબર ને તો યહ પતંગ છે અને દૂર દૂર આકાશમાં પતંગ છે તો વહ પતંગ છે આપણી પાસે નું ઝાડ હોય તો આપણે યહ પેડ છે અને દૂર ઝાડ કોઈ દેખાય તો એને શું કહીશું વહ પેડ છે તો સમજી ગયા બાળકો યહ એટલે નજીકની વસ્તુ અને વહ એટલે દૂરની વસ્તુ તો બીજું ચિત્ર આપ્યું છે આપણે યહ પુસ્તક છે व तो वह पुस्तक है यह घोडा है वह घोडा है बराबर तो नजदीक નો घोડો તો યહ અને દૂર નો घोડો છે તો વ હવે અભ્યાસ 3 યહ હે યે હે તમે આગળ શીખી ગયા એકવચન બહુવચન તો જ્યાં એકવચન છે ત્યાં યહ અને બહુવચન છે એટલે કે એક કરતા વધારે હોય ત્યાં યે આવશે बराबर ने तो स्वा पुस्तक में आ एक्टिविटी करवानी छे आ एक छे हमें पहलूँ चित्र छोकरा छे एक बाड़क छे तो यह लड़का है सामने ये लड़के है केम कारण के बहुवचन एक करता वधारे बे छोक छे बराबर तो ये लड़के है यह लड़का है ये लड़के है यह हाथी है ये हाथी है यह लड़की है ય લડકીયા હૈ ય માલા હૈ યે માલાએ હૈ તો આ પ્રમાણે તમારે બહુવચનમાં શબ્દ પણ બદલાઈ જશે માલાનું માલા એ થશે લડકીનું લડકીયા થશે બરાબર એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આવા શબ્દો આવે ત્યારે એનું બહુવચન આ રીતે થશે જે તમે આગળ પણ શીખ્યા હશો ને હમણાં તમારે યાદ કરવાનું છે ઓકે આટલું યાદ કરજો બાય થેન્ક યુ